દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહ અને શિવજીના આભૂષણોને સુવર્ણથી મંડિત કરાતા દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરનો ફરી સુવર્ણ યુગ આવ્યો હતો. સોમનાથ મંદિરના ગર્ભગૃહ તેમજ શિવજીના આભૂષણોને સોનાથી મંડિત કરવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી વર્ષમાં મંદિરના 1400 જેટલા નાના મોટા કળશોને પણ સોનાથી મંડિત કરવામાં આવશે. અનેક વર્ષો વીતી ગયા. સરદાર પટેલના 1947ના 13 નવેમ્બરના સંકલ્પને કારણે જ્યારે મંદિર નિર્માણ થયું ત્યારે સૌ ભક્તોની એવી લાગણી છે કે આ પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ ભગવાન શંકરને કોઈ આભૂષણનો મોહ નથી, એ તો ભસ્મ અને વ્યાઘ્ર ચર્મ અને જટા સાથે અલગારી અવધૂત તરીકે રહેતા હોય, તેમ છતાં આપણે એમના મંદિરની પુનઃપ્રતિષ્ઠા કરીએ ત્યારે એને સુવર્ણમય બનાવવું જોઈએ. ઈશ્વરે કૃપા કરી અને સોમનાથ દાદાની ઈચ્છાથી એક જ ડોનરે આખું ગર્ભગૃહ, એની આસપાસના સ્તંભો અને ઉપર શિખર સુધી સુવર્ણ, લગભગ 110 કિલો જેટલું સુવર્ણ આપણને આપ્યું અને એને કારણે સુવર્ણની ભવ્યતા થઈ. પરંતુ જે સામરણ છે જેના ઉપર અનેક કળશો છે, લગભગ 1200 જેટલા કળશ અને બીજા 1400 જેટલા કળશ દ્વારા આ મંદિરનું શિખર અને સામરણ આપણે જોઈ શકીએ છીએ. એ સોનાથી જો ઘડાય તો સવાર સાંજ સૂરજ ઉગે કે સૂરજ આથમે કે સૂરજ મધ્યાને આવે ત્યારે આપણી જે આ સોનાની કળશની હાર છે એ ઝગમગી ઉઠે અને દૂર સુધી આ સોમનાથનું એક આગવું દર્શન થાય અને આપણા પુનઃ નિર્માણના કાર્યનો સંતોષ મળે એ માટે ટ્રસ્ટે આ જે નિર્ણય કર્યો છે તેમાં દાનનો પ્રવાહ અવિરત આવી રહ્યો છે અને થોડા મોટા દાતાઓએ તૈયારી બતાવતા આ કામ અમે 1 વર્ષમાં પૂરું કરવા માટે આગળ વધી રહ્યા છીએ.